ભરૂચ સામાજિક ક્ષેત્રમાં સેવાના કાર્યો કરતી સંસ્થા જીસીઆઈ ભરૂચ દ્વારા ધાબળા વિતરણ કરાયું હતું। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે સેવાશ્રમ રોડ ઉપર આવેલ મયુરી શોરૂમથી આલીમાતરિયા તળાવ વિસ્તાર સુધીની 1 કિલોમીટરની વરસાદી મોટી કાંસના સ્લેબ ઠેક ઠેકાણે પડી ગયા છે, જેમાં એક મહિલાનું પડી ગયા બાદ મોત થયું હતું અને ઘણા લોકો રોજ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે। ત્યારે નગરપાલિકાએ મોડે મોડે એક નાનું ગાબડું પૂરવાનું શરૂ કરતા સ્થાનિકો વિફર્યા હતા અને કામગીરી બંધ કરાવી હતી। ભરૂચ શહેરમાં હવે વિકાસ ગાંડો થયો છે અને એટલા માટે હવે લોકો પરેશાન થયા છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલ અને સેવાશ્રમ રોડ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડની સામે સેવાશ્રમ હોસ્પિટલની બાજુમાં રહેલી મોટી વરસાદી કાંસનો સ્લેબ ઠેકાણે ધસી પડ્યો છે અને આ ગટર ઉપરથી પસાર થતા દારૂડિયાઓમાંથી માંડી રાહદારીઓ પણ ખાબકી રહ્યા છે। આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે। અંધારપટના કારણે વૃદ્ધો પણ ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા છે। ચૂંટણી ટાણે પ્રચારમાં નીકળેલા નેતાઓએ ગટરના સ્લેબ બનાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું। ચૂંટણી પૂર્ણ થઈ ગઈ એટલે તરત જ ભરૂચ નગરપાલિકા દ્વારા અપાયેલ વચનમાં કામ શરૂ કરાયું છે, પરંતુ માત્ર આલી માતરિયા તળાવના રહેણાંક વિસ્તારમાં કે જ્યાં લોકો ઘરની બહાર નીકળે એટલે તરત ખુલ્લી ગટરમાં ખાબકી જાય છે, તે જગ્યાએ નાનું થીંગડું લાકડાની અને લોખંડના સળિયા મૂકી સ્લેબ ભરવાનું નાટક શરૂ કરતા સ્થાનિકો વિફર્યા હતા અને વિસ્તારના લોકોને લોલીપોપ આપવાનું જાણે કામ શરૂ કર્યું હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ કામ બંધ કરાવ્યો હતો અને વિસ્તારના લોકોએ એકત્ર થઈ ભરૂચ નગરપાલિકાની હાય હાય નારાથી વાતાવરણ ગજવી મૂક્યું હતું।